અંકલેશ્વર તાલુકાના સંજારી ગામ પાસેથી પસાર થતી કેનાલમાં 22 વર્ષીય યુવકનો કેનાલમાં પગ લપસી જતા તણાયો હતો, જેની પાનોલી તેમજ અંકલેશ્વર નગરપાલિકાની ફાયર ટીમે શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના સંજાલી ગામ પાસેથી પસાર થતી કેનાલમાં અંકલેશ્વરની તાપી હોટલ સામે આવેલ સુપ્રીમ કોમ્પ્લેક્સમાં મામાના ઘરે રહેતા અને મૂળ યુપીના 22 વર્ષીય અનસ હલીમ ખાન નાહવા માટે ગયા હતા. તે દરમિયાન અચાનક તેનો પગ લપસી જતા કેનાલમાં પાણીમાં તણાઈ જતા ડૂબી ગયો હતો. જે અંગેની જાણ પાનોલી નોટિફાઇડ ફાયર વિભાગ અને અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરના જવાનો દોડી આવ્યા હતા અને મુખ્ય કેનાલમાં અનસ હલીમ ખાને શોધખોળ શરૂ કરી હતી, જે મોડી સાંજ સુધી મળી ન આવ્યો હતો. ઘટનાના પગલે લોકોના ટોળા જામ્યા હતા અને બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે જાણ કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ફરિયાદ નોંધાવી તજવીજ આરંભી હતી.